हेलो स्टूडेंट, गुड मॉर्निंग। विषय विज्ञान। आपणे आजे प्रकरण 12 वनस्पतिमां प्रजनन विषे अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे जोईशुं के प्रजनन एटले शुं। तो पितृमांथी नवा सजीवो उत्पन्न थवानी क्रिया जे छे एने प्रजनन कहे छे। पितृ जे छे એમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને પ્રજનન કહે છે। તો વનસ્પતિમાં પ્રજનન કેવી રીતે થાય છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે, પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીએ। પ્રજનનના પ્રકારો જોઈશું પહેલાં। તો પ્રજનનના પ્રકાર એમાં આપણે ધોરણ 6માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે। હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને વનસ્પતિ અને દરેકના કાર્યો લખો। મોટાભાગની વનસ્પતિ જે છે એ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, તેઓને વાનસ્પતિક અંગો કહે છે। વનસ્પતિમાં જે અંગો છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, એ જે પર્ણો છે એને અંગો છે એને આપણે વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે। ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે। આપણે જોઈ શકીએ છીએ કે કોઈ છોડ આપણે વાવ્યો હોય તો થોડા સમયગાળા પછી આપણે એના પર પુષ્પ ખીલેલું જોઈએ છે। આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે। આંબો જે છે, આંબાની વસંત ઋતુમાં જે છે પુષ્પો આવે છે અને આ બધા જે પુષ્પો જે છે એમાંથી કેરીનું નિર્માણ થાય છે, બરાબર। આપણે ઉનાળામાં કેરીનો મજા લઈએ છીએ, બરાબર, આનંદ લઈએ છીએ। આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ। આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે। આંબો કેવી રીતે થાય છે, તો આપણે આંબાની કેરી ખાઈએ છીએ અને એમાંથી જે ગોટલા નીકળે છે એ ગોટલા આપણે ફેંકી દઈએ છીએ। એ ગોટલા જે છે એ આંબાનું બીજ છે, તો એ બીજમાંથી નવો આંબો થાય છે, એટલે કે નવા વૃક્ષનું નિર્માણ થાય છે, સર્જન થાય છે। આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે। વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કોણ કરે છે? તો પુષ્પ। પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે। પુષ્પો એ વનસ્પતિના પ્રાજનિક ભાગ છે। પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે। પુષ્પ જે છે એમાં નર ભાગ અથવા માદા ભાગ અથવા તો નર અને માદા ભાગ જોવા મળે છે। વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે। તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાય છે, લિંગી અને અલિંગી। પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે। અલિંગી પ્રજનન જે છે એમાં વનસ્પતિ બીજ વિના, એટલે કે આપણે છોડની કલમ કે એવું કશું વાવીએ છીએ, એ બીજ વગરનો છોડ કહેવાય, બરાબર, એટલે એ અલિંગી પ્રજનન કહેવાય। જ્યારે લિંગી પ્રજનનમાં શું હોય, નવો છોડ બીજમાંથી થાય છે, એટલે કે આપણે જોયું કે આંબો આંબાની કેરી આપણે ખાઈએ છીએ, એ કેરીના ગોટલામાંથી બીજો આંબો ઉત્પન્ન થાય છે, એ લિંગી પ્રજનન કહેવાય, કારણ કે એના બીજમાંથી એ ઉત્પન્ન થાય છે। અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી। અલિંગી પ્રજનન જે છે એમાંથી જે નવો છોડ જે છે એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી। હવે જોઈશું વાનસ્પતિક પ્રજનન। આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે। અલિંગી પ્રજનન છે, વાનસ્પતિક પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન છે, અને જેમાં નવો છોડ જે છે એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે। અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી એને વાનસ્પતિક પ્રજનન કહે છે। આ જે પ્રજનન છે એ વનસ્પતિના ભાગો દ્વારા થાય છે, માટે એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે। પ્રવૃત્તિ 12.1 જોઈશું। ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો,
आ टुकड़ा ने कलम करो। मैं तमने अत्यारे समझायु कि अमुक छोड़ जी छे ए कलम नी मदद थी थाय छे, बराबर। तो गुलाब अने चंपा नी डाळी जे छे एने गांठ थी कापवानी अने आ टुकड़ा ने शू कहेवाय छे, कलम कहेवाय छे। आ कलम ने जमीन में डाटो, गांठ ए प्रकांड डाळीनो ए भाग छे जेमांथी पर्ण उद्भवे छे। आ गांठमांथी शू थाय छे, पर्ण उद्भवे छे। मूळने आ कलमने रोज पाणी આપો અને તેની વૃદ્ધિ નોંધો। મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરીને નોંધવાનું છે। આવી જ પ્રવૃત્તિ અડુની વેલ, અડુની વેલને એટલે કે મની પ્લાન્ટ, મની પ્લાન્ટને અડુની વેલ કહે છે। પાણી ભરેલી કાચની બોટલમાં તમે એને ઉગાડીને એનું અવલોકન કરો। મણીવેલ જે મણી પ્લાન્ટ હોય છે એની તમે એક ડાળી લઈ આવો અને પછી એને કાચની પાણીની બોટલમાં પાણી ભરીને એને રાખી મૂકો તો તમને એની અંદર મૂળ બધા ફૂટેલા દેખાશે। જુઓ આકૃતિમાં ગુલાબના પ્રકાંડની કલમ આપેલી છે, એમાં ગાંઠ જુઓ, એ ગાંઠમાંથી શું બને છે, કક્ષકલિકા, કક્ષકલિકા એમાંથી પર્ણ ફૂટે એને કક્ષકલિકા કહે છે। તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે। કલિકા, કક્ષકલિકા એટલે એમાંથી કળી થાય, કળી, અને એમાંથી કળીમાંથી શું બને, ફૂલ બને છે, બરાબર। એ આપણે બધા સૌ જોઈએ છે કે ગુલાબનું કળી બને અને પછી એમાંથી ફૂલ થાય છે, એવી રીતે મોગરાની કળી હોય એમાંથી ફૂલ થાય છે। કક્ષ એટલે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે। આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે। કલિકા જે છે એને ટૂંકો પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે। વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે। આ જે કલિકાઓ જે છે એ નવા છોડનું નિર્માણ કરે છે। પ્રવૃત્તિ 12.2 જોઈશું। બટાકાનું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ। આંખમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ જે એનું જે કાળા કાળા ટપકા હોય છે એને આંખ કહેવાય છે, અને એમાંથી બટાકાનો છોડ અંકુરણ પામે છે। આપણે બટાકા થોડા વધારે લાવીને થોડો ટાઈમ મૂકી રાખીએ તો એમાંથી એ જે કાળા આંખ એની હોય છે એમાંથી આવી રીતે આપણને બટાકા ફૂટેલા જોવા મળે છે। એક તાજું બટાકું લો, તેના પર ડઘા, ચાઠા, બિલોડી કાચની મદદથી નિહાળો। એના જે ડઘા છે એને બિલોડી કાચથી જોવાના છે। આ ડાઘા છે તે આંખ કહેવાય છે, બરાબર। આ ડાઘા જે કાળા છે એને આંખ કહે છે। બટાકાના થોડા ટુકડા લેવાના છે જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટવાનું છે। દરરોજ તેઓને પાણી આપો અને તેમાંથી વિકાસ નિહાળો। તમને શું જોવા મળે છે, જુઓ આવી રીતે આપણને એમાંથી અંકુરણ પામતો બટાકો આપણે એને જોઈ શકીશું। હવે એવી જ રીતે આદુના છોડમાં જુઓ, આકૃતિમાં આદુ તેના નવા છોડના અંકુરણ સહિત બટાકા અને આદુ આપણે જોઈએ છીએ કે જમીનની અંદર થાય છે। આ રીતે દાટવામાં આવે તો એમાંથી આવી રીતે મૂળ નીકળે છે અને એ નવા બટાકાનું ને નવા છોડનું નિર્માણ કરે છે। આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો। પાન ફૂટી પર્ણ અંકુરણ વનસ્પતિ, પાન ફૂટી જે છે એની પર્ણની કિનારી પર કલિકાઓ ધરાવે છે। પાન ફૂટી એટલે પાનમાંથી બધા પાન ફૂટે અને પાન ફૂટી કહે છે, એ કલિકાઓ ધરાવે છે। જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે। જુઓ આકૃતિમાં પાન ફૂટીનું ચિત્ર છે। પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાન ફૂટીનું પર્ણ, આ પાન ફૂટીનું પર્ણ છે। કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે, સક્કરિયું અને દહાલિયા તેના ઉદાહરણ છે। સક્કરિયું પણ આપણે બટાકાની જેમ જ એને લઈ શકીએ, બટાકા, આદુ એ બધું જે છે એની મદદથી આપણે નવા છોડનું નિર્માણ કરી શકીએ છીએ। કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે, સક્કરિયું અને દહાલિયા તેના ઉદાહરણ છે। ઠોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે। દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે। ઠોર જેવી વનસ્પતિ આવે, એ કાંટાળી વનસ્પતિ છે, બરાબર। એ વનસ્પતિમાંથી પણ અમુક મુખ્ય ભાગ જે છે એ વનસ્પતિ છોડથી જુદો પડે છે, બરાબર। વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે।
वनस्पतिक प्रजनन द्वारा जे वनस्पति उगे छे ए खूब ज ओछो समय ले छे। बीजमांथी उगती वनस्पति करता तेमा फूलो अने फळो खूब ज झड़पथी आवे छे। आजे वनस्पति वनस्पतिक प्रजनन करती वनस्पति जे छे एमा फूलो अने फळो खूब झड़पथी आवे छे। तेओ एकज पितृ छोड़मांथी उत्पन्न थता होवाथी नवो छोड़ अद्दल पितृ जेवो ज जोवा मळे छे। आ जे छे ए पोतानामांथी ज उत्पन्न थाय छे, एटले पितृ छोड़मांथी ज उत्पन्न थाय छे, एटले ए पितृ जેવો જ જોવા મળે છે। આ પ્રકરણમાં આગળ જતાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે। વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે। લિંગી પ્રજનન દ્વારા જે વનસ્પતિ જે છે એ શું ઉત્પન્ન કરે છે? બીજ ઉત્પન્ન કરે છે। હવે જોઈશું કલિકા સર્જન। તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે ઈષ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે। ઈષ્ટ જે છે એ બહુ અત્યંત બારીક હોય છે, એટલે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ। તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વધુ વૃદ્ધિ પામે છે, બરાબર? અને વધુ પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જો મળે છે તો એ વધુ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે। બહુગુણિત થાય છે એટલે કે વધારે થાય છે, બરાબર? યાદ રાખો ઈષ્ટ એ એક કોષી સજીવ છે। ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે। પ્રવૃત્તિ 12.3 ઈષ્ટ કેક કે ઈષ્ટ પાવડર બેકરી કે કેમિસ્ટની દુકાનેથી લો। ઈષ્ટ જે છે એ આપણને બેકરીમાં મળે છે, ઈષ્ટ પાવડર કે ઈષ્ટ કેક। એક ચપટી ઈષ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો, તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવણ કરો। આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો। તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો, તેને હોડદાની હુફાળી જગ્યા જે હોય એના પર મૂકવાનું અને એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકીએ તો આપણે સૂક્ષ્મદર્શકની યંત્રથી જોઈએ તો તમને આ નીચેની આકૃતિ છે એ પ્રમાણે નવા સર્જાયેલા કોષો જોવા મળે છે। આકૃતિમાં જુઓ, કલિકા સર્જન દ્વારા ઈષ્ટમાં પ્રજનન, આ રીતે એનું ઈષ્ટનો કોષ વિકસતી કલિકા, નવી કલિકા, કલિકાઓની સાંકળ વગેરે બધું દર્શાવ્યું છે। ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે। ઈષ્ટ જે છે એના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે। નવો કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા ઈષ્ટના કોષો સર્જે છે। આ પિતૃકોષ જે છે એમાંથી નવો કોષ બને છે અને નવો કોષ વૃદ્ધિ પામે છે અને પુખ્ત બનીને બીજા ઘણા ઈષ્ટના કોષો સર્જે છે। એટલે જે નવા કોષો છે એ વૃદ્ધિ પામે છે અને પુખ્ત બનીને ઘણા ઈષ્ટના કોષો સર્જે છે। કેટલીક વાર બીજી કલિકાઓ મુક્ત કલિકામાંથી સર્જાઈ કલિકાની સાંકળ બનાવે છે। જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઈષ્ટના કોષો આપણને જોવા મળે છે। હવે આગળ અવખંડન એના વિશે આપણે પછી બીજા વિડીયોમાં અભ્યાસ કરીશું। થેન્ક યુ।